મંદિરો પણ હવે નથી રહ્યા સલામત અને તસ્કરો બેકોફ બનીને મંદિરોને બનાવી રહ્યા છે નિશાન. આવો જ વધુ એક કિસ્સો બન્યો છે સચિન વિસ્તારમાં, કે જ્યાં આવેલી સાંઈબાબાના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા અને મંદિરમાંથી રોકડ રકમ અને સ્પીકરની ચોરી કરીને ફરાર થઈ ગયા. કુલ મળીને 35,000 રૂપિયાની રોકડ ચોરાઈ ગઈ. જોકે તેમની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીના દૃશ્યમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છુપા વેશે આવેલા તસ્કરો મંદિરમાં પ્રવેશ કરે છે અને સ્પીકર તથા રોકડની રકમ ત્યાંથી ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છેલ્લા 2 મહિનામાં મંદિરોમાં ચોરીના 6થી વધુ બનાવ બની ચૂક્યા છે. આમ છતાં મંદિરની સુરક્ષા મામલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પણ પગલાં નહીં લેવાતા લોકોમાં રોષ છે. જણા તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે સુરતથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા બલદેવ. બલદેવ, આખરે આ સળંગ મંદિરોની અંદર ચોરીના બનાવો વધી રહ્યા છે, તેને લઈને પોલીસ કોઈ સ્પષ્ટતા આપી રહી છે ખરી? જગદીશ, જે રીતે વાત કરવામાં આવે તો સુરત અને સુરતના સચિન જીઆરડીસી વિસ્તાર અને સચિન વિસ્તારના જે ગામ 2-3 ગામો છે તેની અંદર છેલ્લા 2 મહિનાની અંદર ઉપરા છાપરી જે એક પછી એક જે મંદિરોની અંદર જે ચોરીની જે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતના પહેલા તો ઘરની અંદર અથવા તો કોઈ દુકાનોમાં ચોરી થતી હતી, પણ આ જે રીતના હવે તસ્કરો જે મંદિરોને ટાર્ગેટ કરી રહ્યા છે અને ખાસ કરીને મંદિરની અંદર દાનપેટીઓમાં જે ચોરી કરતાની જે ઘટનાઓ સામે અગાઉ પણ આવી ચૂકી છે. ત્યારે ગત રાત્રિના સમયે જે સચિન જેડીસી વિસ્તારમાં આવેલા ત્યારે સાંઈબાબાના મંદિરની અંદર જે 2 ઇસમો રાત્રિના દરમિયાન આવ્યા હતા અને જે સૌ પ્રથમ તો દાનપેટીની અંદર પણ જે તોડવાનો પ્રયત્ન કર્યો હતો, છતાં પણ જે લાઉડસ્પીકરો જે સાઉન્ડ સિસ્ટમ છે તેની ચોરી કરીને તસ્કરો જે 2 ઇસમો ભાગી છૂટ્યા છે. આખી ઘટના જે કહી શકાય છે સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે હાલમાં સચિન જીઆરડીસી પોલીસે આ બાબતે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. પણ નવાઈની વાત એ છે, 2 મહિનાથી સતત આ રીતના મંદિરોમાં જે ચોરીની ઘટનાઓ સામે આવી છે, છતાં પણ પોલીસ માટે આ હવે આ તસ્કરોને પકડવા એક જે ચેલેન્જનો એક બનાવ બની ગયો તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે જોવાનું કે પોલીસ આ બાબતે કઈ રીતના આરોપીને પકડી પાડે છે. જી જગદીશ, આભાર બલદેવ. આ તમામ